છોટેઉદેપુર જિલ્લામાં રાઠવા જાતિના દાખલાનો મુદ્દો ફરી ગરમાયો છે જીપીએસસી પરીક્ષા પાસ કરીને પસંદગી પામેલા રાઠવા સમાજના ઉમેદવારોના જાતિ પ્રમાણપત્રોને સરકારની વિશ્લેષણ સમિતિ દ્વારા અમાન્ય જાહેર કરાતા વિવાદ ઉભો થવા પામ્યો છે આ અંગે કોંગ્રેસ ભાજપના રાઠવા સમાજના નેતાઓ તેમજ આદિવાસી સંસ્થાઓ દ્વારા જિલ્લા કલેક્ટરને ને આવેદનપત્ર આપી આ વિવાદના મુદ્દે સમાધાન કરી ઉકેલ લાવવાની માંગણી કરી હતી આ અંગે કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ નારંગભાઈ રાઠવા તેમજ ભાજપ કોંગ્રેસના આપી આ સમાધાન કરી ઉકેલ લાવવાની રજૂઆત કરી હતી ગુજરાત રાજ્યમાં જીપીએસસી ની જાહેરાત પડી બે હજાર તેર ચૌદમાં માં અને તે વખતે અમે જીપીએસસી ની પરીક્ષામાં અમારા આદિવાસી એસટી ના દાખલા તરીકે જે દાખલો રજૂ કરેલો એ તે જ બે હજાર તેર ચૌદથી બે હજાર સત્તર અઢાર ઓગણીસ સુધી મારો દાખલો માન્ય રહ્યો અને બે હજાર ઓગણીસમાં અઠ્યાવીસ બે બે હજાર ઓગણીસના દિવસે રાજ્યની વિશ્લેષણ સમિતિ મને મારા એલસીમાં મારા વાલીના એલસીમાં વયપત્રકની અંદર હિન્દુ રાઠવા હિન્દુ રાઠવા કોળી શબ્દો વારંવાર ઉલ્લેખ કરેલો છે એમ કરીને અને તમારી એલસી કે એલસીની અંદર હિન્દુ રાઠવા અવારનવાર લખેલું છે અને સાત બારમાં પણ અવારનવાર લખેલું છે એવા વાહિયત વાંધા કાઢીને મારું રાજ્યની વિશ્લેષણ સમિતિએ મારો દાખલો રદ કરવાની જે ભલામણ કરી છે એના ભાગરૂપે અમે છોટાઉદેપુર જિલ્લાના તમામ આદિવાસી ભાઈઓ આજે એક કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને આ આવેદનપત્રની અંદર અમને સંતોષકારક જવાબ નહીં આપવામાં આવે તો અમે ભવિષ્યની અંદર ગાંધી ચિંધ્યા માર્ગે લડી લેવાની તૈયારી બતાવીએ છીએ આદિવાસી રાઠવા સમાજમાં જે આઠ લાખ આદિવાસીઓ નેતૃત્વ ધરાવે છે આ મારા એસટી સીટની ઉપર અને જે પ્રાચીન પહેલા સમયથી જ આદિવાસીઓની અંદર રાઠવા છે જ એમાં જે ઘણી વખત કોળી શબ્દને લઈને ઘણી વખત જે છે હિન્દુ શબ્દને લઈને વારવાર અમને હેરાનગતિના જે માર્ગ ઉપર આજે અમે લોકો પુરસાર્થ પ્રયત્ન મહેનત કરીને જ્યારે આગળ વધી રહ્યા છે તેવા સમયની અંદર સરકાર દ્વારા થતી હેરાનગતિ જે છે વિશ્લેષણ સમિતિ દ્વારા થતી હેરાનગતિ છે તેનાથી અમે વારવાર અમને પરેશાનીઓ ઉદ્ભવી છે અમે બહુ મહેનત કરીને પુરસાર્થ કરીને અમારો જે સમાજના જે વાલીઓ છે સમાજના જે લોકો છે જે મહેનત કરીને પોતાના છોકરાઓને ભણાવે છે અને ભણાવ્યા બાદ પછી અલગ અલગ પ્રકારની પરીક્ષાઓ થાય તેમાં પણ પાસ થાય અને પછી પાછા જાતિને લઈને પાછા રિજેક્ટ કરી દેવામાં આવે છે તેનો અમે વિરોધ નોંધાવીએ છીએ અને અતિશીઘ્ર સરકાર શ્રીજીને અમે નિર્ણય માટે એ કરીએ છીએ જલ્દીથી જલ્દી અમારો નિર્ણય આવે અને જે કંઈક હમણાં નિર્ણય આવ્યો છે એ નિર્ણય અમારી પાસે છે નથી એની કોપી હાર્ડ કોપી વગેરે કંઈ નથી અને હમણાં કલેક્ટરશ્રીજીને મળ્યા તો એમણે કીધું કે નિર્ણય આવી ગયો છે અમારા પૂર્વ સાંસદ સાહેબે પણ કીધું કે નિર્ણય આવી ગયો છે પરંતુ એ સંતોષકારક નિર્ણય નથી જેથી કરીને વારવાર વિશ્લેષણ સમિતિ આવી આવીને આ પ્રકારના અમારા સમાજની અંદર જે હેરાનગતિના જે મામલા થઈ રહ્યા છે જેથી કરીને અમારે ભણવું કે ભણાવવું કે કેવી પરિસ્થિતિ એ અમારો સમસ્યાનું જલ્દીથી જલ્દી નિરાકરણ આગામી સમયની અંદર જો આગામી સમય એટલે અતિશીઘ્ર અમે સમાજના મુરબ્બીઓ બધા ભેગા થઈને એનો નિર્ણય આંદોલનના માર્ગેથી જ અમને કે ગાંધી ચિદા માર્ગે જેને સત્યાગ્રહનો જે મામલો છે એને લઈને આપણે લઈને જલ્દીથી જલ્દી આંદોલન કરવાના અમે અમારા સત્તર જિલ્લાઓ છે આદિવાસીઓના તો એ આદિવાસીઓ બધી જ જગ્યા આ પ્રકારની સમસ્યાઓ છે અને આ સમસ્યાની અંદર જલ્દી જલ્દી નિર્ણય આવે તેના માટે અમે લોકો વ્યાપક આંદોલન છેડવાની તૈયારી કરી દીધી છે